કેશોદના અજાપથી નાગબાઈ મંદિર સુધીનો રસ્તો વન્ય પ્રાણીઓની અવર કારણે આ વિસ્તારના ખેડૂતોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા વિવિધ સહાયો આપવામાં આવી છે મર્યાદામાં ચલાવવા પ્રાણી માત્ર પ્રેમને પાત્ર સહિતના લખાણો વાળા બોર્ડ સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ તથા સામાજિક વનીકરણ વિભાગ જુનાગઢ દ્વારા લગાવાયા હતા કેશોદ તાલુકાભરમાં અવારનવાર વન્ય પ્રાણીઓની આવન જાવન થતી જોવા મળી રહી છે જ્યારે અજાબથી નાગમય મંદિર સુધીનો વન્યપ્રાણીઓની અવર જવર વધુ રહેતી હોય અને ગીર સોમનાથ ડિવિઝન રેન્જ હેઠળ જૂનાગઢ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અજાબ આજુબાજુના વિસ્તારને બરહદ જંગલ વિસ્તાર જાહેર કરવામાં આવતા વન્યપ્રાણીઓ માટે અને લોકોની જાણ માટે જુદા જુદા લખાણો દર્શાવતા બોર્ડ વન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યા છે ખાસ કરીને આ વિસ્તારમાં દીપડા અને વનરાજાઓની અવારનવાર આવન જાવન થતી રહે છે મહિનામાં એક થી બે વખત સિંહો જોવા મળે છે અને આ વિસ્તારમાં પાંચ જેટલા વનરાજોનું ગ્રુપ વારંવાર જોવા મળે છે તાજેતરમાં આજા પ્રાંસલી માણેકવાડા સહિતના ગામની સીમમાં વનરાજોએ બળદોના મારણ કર્યા હતા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાપ ગામ કેશોદ વન વિભાગ સામાજિક વનીકરણ રેન્જમાં લાયન ટેકર તરીકે ફરજ બજાવું છું મારું નામ છે અભય વ્યાસ આ જે વિસ્તારમાં આપણે ઊભા છે મારી પાછળ જે બોર્ડ દેખાય છે અજાપથી નાગબાઈ સુધીનો જે વિસ્તાર છે ત્યાં વન્યપ્રાણી સિંહ અને દીપડાઓની અવર જવરનો વિસ્તાર હોય સોમનાથ ડિવિઝન નીચેની આ રેન્જ આવતી હોય તો ડિવિઝન દ્વારા આ વિસ્તારમાં વન્યપ્રાણીઓની અવર જવર હોવાથી વાહનની સ્પીડ ધીમી ગતિએ ચલાવવી રાત્રિના પણ રોડ ક્રોસ કરતા પ્રાણીઓ આ વિસ્તારમાં જોવા મળે છે એમાં મુખ્ય ખાસ તો સિંહ આ વિસ્તારની અંદર મહિનામાં એકાદી બે ફેરી કોઈને કોઈનું મારણ કરે છે અલગ અલગ પ્રાઇડની અંદર સિંહ આ વિસ્તારમાં ફરે છે રેવન્યુ વિસ્તારમાં જેમાં બે બચ્ચાને એક સિંહણ છે ક્યારેક બે નળ આવે છે ક્યારેક પાંચનું ગ્રુપ આવે છે અને ખેડૂતો માટે વિભાગ દ્વારા રાત્રિના પાણી પાણી વાળતા ખેડૂતો માટે જે બોર્ડર ઉપર અને જ્યાં વન્ય પ્રાણીઓની અવર જવરનો ખાસ વિસ્તાર છે એવા ખેડૂતોની પસંદગી કરી પચાસેક ખેડૂતો અજાબ શેરગઢ અને કૃષ્ણનગરના બોર્ડર ઉપરના ગામડાઓના ખેડૂતોને રાત્રિના મચાણ આપવામાં આવ્યા છે રક્ષણ માટે સો ટકા અને બીજા રાઉન્ડની અંદર ચાર હજાર રૂપિયા જેવી રકમ ખેડૂત ભરે એટલે એને પચીસ એક હજાર રૂપિયાનો માછળો ફિટ કરી દેવામાં આવે તેમાં જે ખુલ્લા કૂવામાં વન્ય પ્રાણીઓ અવરજવર કરતા હોય રાત્રિ દરમિયાન ત્યારે કૂવામાં ન પડી જાય એમની સુરક્ષા માટે ગીર સોમનાથ ડિવિઝન દ્વારા કૂવાને ફરતી પીરાપાટ એક એક મીટર સુધીની સો ટકા સહાયથી બંધાવી આપવામાં આવે છે ખેડૂતોને અજાપ શેરગઢ કૃષ્ણનગર સહિતના આજુબાજુના વિસ્તારમાં સુવર રોજ દીપડા તથા સિંહોના આટા ફેરા રહેતા હોય છે હવે વિસ્તારના ખેડૂતોના રક્ષણ માટે ગીર સોમનાથ વન વિભાગ દ્વારા ખેડૂતોને સો ટકાની સબસીડી સાથે માળખાની સહાય આપવામાં આવી છે જેથી ખેડૂતોને રાત્રિના સમયે પણ રક્ષણ મેળવી શકે અને વન વિભાગ દ્વારા આપવામાં આવેલ રક્ષણ માટેના માછડાની સહાયથી ખેડૂતો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અમારે દીપડા અને સાવિજની રંજાળો હતી પણ અમને આ સરકાર તરફથી જંગલકાળા તરફથી આ જે પાંજરું આપવામાં આવ્યું છે એમાંથી અમને ઘણો ફાયદો થયો છે સુવર અને રોજના રખોલા માટે રાતે અમારા અહીં મજા આવે છે અમને સો ટકા સબસિડીવાળું આ પાંજરું મેલું છે એવી અમને બહુ મજા આવી છે અને અમને અવારનવાર દીપડા અને સિંહની રંજાળ બહુ થાય છે એટલે અમને આ રાતે પાણી વાળવામાં પણ બહુ મજા આવે છે આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવર રહેતી હોય આજુબાજુમાં ખેડૂતોનો રહેણાંક વિસ્તાર હોય રાત્રિ દરમિયાન વન્ય પ્રાણીઓ કુવામાં ન પડી જાય તેની સુરક્ષા માટે ગીર સોમનાથ ડિવિઝન વન વિભાગ દ્વારા ખેડૂતોના કુવામાં એક મીટર સુધીની પેરાપાઇટ બંધાવી આપવાની કામગીરી પણ શરૂ થવાની હોય તેમજ વન્ય પ્રાણીઓની અવર થતી રહેતી હોવાથી કેશોદ વિભાગ આરએફ ફળદો તથા રાઉન્ડ ફોરેસ્ટ શામળા દ્વારા દર પૂનમે રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે છે તથા એસીએફ દ્વારા પણ અલગ અલગ વિસ્તારમાં ફેરણી કરવામાં આવે છે રાત્રિ દરમિયાન ક્યારે પણ ઓચિંતાનું કોઈ વાઇલ્ડ લાઈફ રોડ ક્રોસ કરતું હોય તો વાહન ચાલકોને પણ વન વિભાગ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે કે તમારું વાહનની સ્પીડ છે એ બહુ જ ઓછી રાખે અને અવર કરતી વખતે રોડની બંને સાઈડ પણ પોતાનું ધ્યાન રાખે આ રીતે કેશોદ રેન્જના આરએફઓ ફળદુ સાહેબ અને ફોરેસ્ટર કોડિયાત્ર સાહેબ તેમજ એસીએફ દ્વારા અલગ અલગ સમયે ફેરણો પણ કરવામાં આવે છે જેમાં અલગ અલગ વિસ્તારમાં પાણીના પોઈન્ટ પવનચક્કી અને પાતળ કૂવો તેમજ અમારો વીરડી વિસ્તાર છે જ્યાં જનાવર રાત્રિ રોકાણ કરતા હોય અથવા વિસામો લેતા હોય આવા વિસ્તારને પણ સુરક્ષિત રાખવામાં આવે છે અને અહીંના ખેડૂતોનો એટલો બધો સહયોગ વન વિભાગને મળે છે ગામના આગેવાનોનો પણ સહયોગ મળે છે ક્યાંય વન્ય પ્રાણી જોવા મળે તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરે છે એમના ફૂટપ્રિન્ટ છે એ ટ્રેક કરી અને ખેડૂતોને પૂરેપૂરું રક્ષણ મળે ખેડૂતોમાં ભયનો માહોલ પેદા ન થાય ખેડૂતો વન્ય પ્રાણી સાથે કઈ રીતે હળીમળીને રહે તેવી વ્યવસ્થિત આયોજન કરી અને દર પૂનમે નાઇટના પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે કેશોદ તાલુકાના અનેક ગામોમાં દીપડાઓને વન વિભાગ દ્વારા પાંજરે પૂરવામાં આવી રહ્યા છે અગાઉ પંચાળા મોટી ઘનસારી માણેકવાડા સહિતના ગામમાં વનરાજાઓ જોવા મળ્યા હતા તાજેતરમાં અજાબ પ્રાંસલી માણેકવાડા સહિતના ગામોમાં વનરાજોએ બળદોના મારણ કર્યા હતા જે તમામ બાબતે જોઈએ તો વન્ય પ્રાણીઓ કેશોદ તાલુકાના આજુબાજુના વધુ પસંદ કરી રહ્યા છે અને આ વિસ્તારમાં વસવાટ કરે તેવી ખેડૂતો લાગણી પણ દર્શાવી રહ્યા છે વનરાજોને કારણે સુવર રોજ દીપડા સહિતનો રંજાળ ઓછો થતો હોવાથી ખેડૂતોને પણ ફાયદાકારક સાબિત થાય છે ગોવિંદ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કેશોદ